હેલો, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો, ખુશ હશો. તમને ગુડ મોર્નિંગ કહું છું અને મેં ખુદ આવતા આવે જ ગઈ છું માટલા આગળ પાણી પીવા માટે. પણ સવારનો નાસ્તો કરેલો છે તો ત્યાર પછી મેં પાણી નહોતું પીધું, તો કિચનમાં રસોઈ કરવા આવી તો પહેલું કામ મેં પાણી પીવાનું કરેલું છે. અને અત્યારે અહીંયા કરું છું રસોઈની તૈયારી. તો દાળને બોઇલ કરવા રાખી દીધી છે અને હવે હું પલાળી લઈશ અહીંયા ચોખા. પણ ડબ્બામાં ચોખા ખાલી થઈ ગયા છે તો પેકેટમાંથી કાઢું છું. અત્યારે કામ એટલું બધું વધારે હોય છે, દિવાળીનો ટાઈમ ચાલે છે, 10-8 લગભગ 6-7 દિવસની જ હવે વાર છે. તો એટલી કામમાં મશગુલ હોઉં છું કે કેમેરો કેમ છે એ મને ખબર નહોતી. તો બસ એમણે અહીંયા નીચે બેસી ગઈ છું અને અત્યારે અહીંયા ચોખા પલાળી લઈશ. દૂધ ગરમ કરવાનું બાકી છે તો દૂધ ગરમ કરી લઈશ. અને હા, રાતે મેં કિચન આખું સાફ કરેલું છે. પ્લેટફોર્મ, દિવાલની જે ટાઇલ્સ છે એ બધા, કેબિનેટ ઉપરના જે કેબિનેટ છે એ નીચેના તો હું નથી કરતી, મને આશિયાના બેન કરી દે છે. તો ઉપરના કેબિનેટને, આખી દિવાલને બધું રાતે લગભગ મેં 1-1.5 વાગ્યા સુધી કામ કરીને કિચન એકદમ સરસ ચોખ્ખું કરી લીધું છે. અને અહીંયા જે પ્લેટફોર્મ ઉપર ટ્રે હોય છે જેમાં હું જરૂરી વસ્તુ, એવી વસ્તુ કે જે મારે ઘડી ઘડી જોતી હોય તો એને હું ડ્રોવરમાં નથી રાખતી, તો એને હું આ બાસ્કેટ ભરીને રાખું છું. તો એને ધોઈતી, તો એના સાફ કરીને એમાં બધી વસ્તુ રાખી દીધી છે. અહીંયા દૂધ ગરમ થઈ ગયું છે અને હવે શાક બનાવવાનું છે મારે દૂધીનું. પણ અહીંયા, હા, અહીંયા છે બધા ગરમ મસાલા. 2-3 દિવસથી ડ્રોવરમાં ગરમ મસાલા લાવેલા પડેલા હતા તો એ બધા મેં ડબ્બામાં પેક કરેલા છે અને અત્યારે વિકાસ આવી ગયા છે. તો સવારે વિકાસ બધી લાઇટ ચેક કરતા હતા કે દિવાળી પહેલાં કઈ કઈ લાઇટ ખરાબ છે, શું છે, તો એ જોઈ લઉં. તો અત્યારે અહીંયા વિકાસે કિચનમાં જરૂરી તો નથી, પણ તો એ એલઈડી લાઇટ મોટી લાઈ છે. વિકાસે આખા ઘરની બધી લાઇટ ચેક કરી લીધી છે અને જેને બદલવાની જરૂર હતી એને બદલાવી નાખી છે. ખબર નહીં, 5-6 મહિના થાય એટલે એકાદી તો એલઈડી લાઇટ ખરાબ થઈ જ જાય છે. પણ ગેરંટી વોરંટીવાળી હોય છે એટલે વાંધો ન થતો એક્સચેન્જ થઈ જાય છે. અને અહીંયા રસોઈ પાછી ફરીથી ચાલુ કરી દીધી છે તો ભાત થાય છે, દાળ ઉકળે છે, દૂધીનું શાક બનાવી લીધું છે અને સાથે એક રોટલો કરી લીધો છે. હા, પણ રોટલી, સલાડ, છાશ બાકી છે. અને અત્યારે અહીંયા કપડાં મશીનમાં સ્પિન કરવા નાખું છું. કપડાં તો નહીં, પણ જે ગેસ્ટ રૂમની બેડશીટને એવું છે એ 1-2 જ હતી એટલે મેં આશાના બેનને દીધી છે. વધારે કપડાં હોય તો મશીનમાં નાખી દઉં છું, પણ આજે વધારે કપડાં નહોતા તો આશાના બેને મને બેડશીટ ધોઈ દીધી છે. તો એને સ્પિન કરીને હું અહીંયા સૂકવું છું. અને બસ હવે વિકાસ આવી ગયા છે તો જમવાનું લઈ લઈ જમીને વિચાર છે બજારમાં જવાનું. પણ વિકાસને જેમ ટેવ છે એમ જમ્યા પછી એને બહુ ઊંઘ આવે છે તો એ સૂઈ જશે. તો જો વહેલા ઉઠી જાય તો આજે સાંજે જવાનું છે બજારમાં. અને બસ હવે ગરમા ગરમ જમવાનું પીરસાઈ ગયું છે તો બસ આવી જાઓ તમે અમારી સાથે જમવા. અત્યારે થયા છે સાંજના લગભગ 7-7:30ની આસપાસનો ટાઈમ છે અને અહીંયા અમે આવી ગયા છીએ બજારમાં. દિવાળી પહેલાંના જે 8-10 દિવસ હોય છે ત્યાં એ અમારી આ મેઇન માર્કેટ છે ત્યાં આવી રીતે હાર, ફૂલ, તોરણ ને એના જે હાટ કહેવાય એ લાગી જાય છે. તો રોજ રાતે અહીંયા આવી રીતે લાગે છે. દિવસમાં તો અહીંયા જે નોર્મલ વસ્તુ, ખંડા, બટાકા, કટલેરી હોય એ બધું મળતું હોય છે, પણ રાતના અહીંયા આખી અલગ જ કલરફુલ માર્કેટ તૈયાર થઈ જાય છે જેમાં અલગ અલગ જાતના મુખવાસ, તોરણ, હાર, દીવા, જે કાંઈ દિવાળીને લગતી સુશોભનની જે કાંઈ વસ્તુ હોય એ બધી મળે છે. અને અહીંયા પાછળ જે દેખાય છે
અમારો મેઇન નગર દરવાજા છે, તો ત્યાં અત્યારે દિવાળીના લીધે બધી કલરફુલ લાઇટિંગ નહીં કરેલું છે, તેના લીધે આખી માર્કેટ એકદમ સરસ લાગે છે. અને બસ હવે અહીંયા હું પાસ કરું છું, બધા હારને લેવાનું છે તો લેતી જાઉં છું, વિકાસને બતાવતી જાઉં છું. સવારથી નાનું મોટું કામ કરતી હતી. દિવાળીને હવે 5-7 દિવસની વાર છે, તો તમારી સાથે વાત કરવાનો ટાઈમ થોડોક ઓછો મળ્યો છે. તો આજે અત્યારે વાગ્યા છે અહીંયા રાતે 8, અત્યારે ગયા હતા બજારમાં 6:30-7 આસપાસ, અને દિવાળીની ખરીદી થોડીક જે નાની મોટી ખરીદી હોય એ સ્ટાર્ટ કરી દીધી છે. તો અત્યારે અહીંયા થોડી ઘણી વસ્તુ લાવી છું, પણ અત્યારે બતાવવાનો ટાઈમ નથી. પહેલાં હું કંઈક થોડુંક ઠંડુ વંડું પી લઈશ, હજી બજારમાંથી આવ્યા જ છીએ, અને રસોઈ કરી લઉં અને પછી તમને બતાવીશ કે દિવાળીની શું શું ખરીદી કરી છે. વિકાસ જમવા આવે 4:30-5 પછી સુવે, તો બજારમાં ક્યારે આવે? તો આજે વિકાસની ઊંઘ બગાડીને ખરીદી કરી દીધી છે. અને શું શું ખરીદી કરી છે વિકાસને કંટાળો લઈ આવીને શું શું ખરીદી કરી છે એ બતાવીશ. સૌથી પેલા બતાવીશ મસ્ત મજાનું તોરણ. મસ્ત મજાનું તોરણ દેખાતું નહી હોય, લાવો તો. વુડન તોરણ જે આવે ને એ મસ્ત એકદમ. બાકી સાથે છે શુભ લાભ પગલા, દૂરથી ખબર નહીં કેવું દેખાતું હશે. પછી છે પૂજાના પાટલાનું કાપડ, જેનો એકદમ સરસ રૂમાલ બનાવીશ. બાકી છે બેડશીટ, ટુવાલ, નેપકિન, તો બસ બધી બેડશીટ છે. અને હા, સાથે લીધેલી છે દુપટ્ટા, મસ્ત દુપટ્ટા કેવો છે વિકાસ? સરસ છે, મસ્ત મલ્ટી કલર દુપટ્ટા છે. એક વસ્તુ વિકાસ ની લીધી છે, એવું નથી તમારું કઈ નથી લીધું. વિકાસ અહીંયા સોફા ઉપર મને ઓલા જે આવે ને એના કવર રાખવા નથી દેતા, તો વિકાસને ગરમી થાય તો પાછળ ટુવાલ રાખે, જૂનો પુરાણો ટુવાલ તમને દેખાતો હશે જો અહીં. તો બસ હવે વિકાસને દિવાળી થી નવો ટુવાલ પાછળ રાખવામાં આવશે. આભાર મારા માટે, આવડી મોટી ખરીદી કરી ટુવાલની એના માટે તમારો આભાર. તો બસ જમવાનું પતી ગયું છે અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. શું છે? અરે હા, એના ઓના ટોટલ આવે. તો બધા દિવાળીના નવા નવા હાર જે ભગવાનના, દેવી દેવતાના, પછી આપણા ઘરના જે બધા મેમ્બર્સ હોય એના, દાદાના, દાદીના, બધા માટેના નવા નવા હાર છે. તો બસ આ સાથે આ વિડીયોને કરું છું અહીંયા પૂરો. મારી ચેનલનું નામ છે મિત્તલ ભંખોડિયા, તો તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.